માળિયાહાટી નાના સતિયાઈ માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે મમાઈ યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા મોટી સંખ્યામાં ગોરાણીને પ્રસાદી લેવડાવી હતી. વરસાદ જેવું વાતાવરણ હોવા છતાં મોટી સંખ્યામાં દીકરીઓએ પ્રસાદી લેવા હાજરી આપી હતી. પ્રવીણભાઈ ખોડા, પ્રમુખશ્રી લોહાણા મહાજન માળિયાહાટીના, આજ રોજ લોહાણા મહાજનવાડી ખાતે સત્યાય મંદિરના કાર્યકરો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. નાની નાની 650 બાળાઓને અહીં જમવા બેસાડીને એક ઉત્સવ કરવામાં આવેલ છે. આ ઉત્સવ વર્ષો વર્ષ 22 વર્ષથી થાય છે અને લોહાણા મહાજન આ માટે કોઈ ભાડું ચાર્જ કરતું નથી. હું પ્રવીણભાઈ ખોડા આ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા પ્રોગ્રામો દર વર્ષે કરતા રહે એવા આશીર્વાદ આપું છું. અને બપોર બાદ સતિયાઈ મંદિરે સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદાર હાથે દાતાશ્રીઓએ દાન આપ્યું હતું. ખરા હૃદયપૂર્વક મમાઈ યુવક મંડળ તેમજ મહિલા મંડળે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેપરોસ માળિયાહાટીના, આજરોજ દર વર્ષની માફક લોહાણા મહાજન મંડળમાં જૂતી જાગતી જોત અને શ્રદ્ધાનું પ્રતિક એવા સત્યાઈ માતાજીના સાનિધ્યમાં ગોળણી રાખવાનું છે. 650 ગોળણી રાખવામાં આવે છે અને સદયના સહયોગથી અત્યારે ગોળણી ખૂબ જ આવકારદાયક છે, આશીર્વાદરૂપ છે અને આજે નાની નાની બાળાઓ અસંખ્ય આ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. તો જે આ દાતાઓએ દાન આપ્યું છે એનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ સેવાઓ કરે છે, સેવા કરનારને પણ ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક અભિનંદન કરવામાં આવે છે, વંદન કરવામાં આવે છે. આ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે સર્વ આયોજકોનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક અભિનંદન અને વંદન કરવામાં આવે છે અને આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ ખૂબ સારું અને દર વર્ષે આ કાર્ય કરવામાં આવે છે એ માટે સર્વેનો, દાતાઓનો, સંયોજકનો, સહયોગીનો અને આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. નામ આ કાર્ય ખૂબ સફળતા અને સારું થાય છે, જેના આશીર્વાદ ખૂબ આ વિસ્તારને મળે છે.